સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ક્ષત્રિય સમાજ સહિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો વિરોધ હવે રાજકોટના સીમાડા વરોટીને સમગ્ર રાજ્યમાં પ્રસરી ગયો છે, ત્યારે કથિત ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યા છે અને રૂપાલાનો વિરોધ હવે સાબરકાંઠાના પ્રાંતિજ સુધી આવી પહોંચ્યો છે, જેમાં પ્રાંતિજ સહિત તાલુકા ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સોમવારના રોજ પ્રાંતિજ સહિત તાલુકા ક્ષત્રિય સમાજ તથા સમાજના વિવિધ સંગઠનો, જેમાં પરણીસેના, મેટર કિંગ બંધના ગ્રુપ, ગુજરાત પ્રાંતિજ તાલુકા, પ્રાંતિજ ક્ષત્રિય ઠાકોર સમિતિ, ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય સેના સંગઠન પ્રાંતિજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી એજે પટેલને આવેદન પાઠવ્યું હતું અને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંતિજ ક્ષત્રિય ઠાકોર સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ બી રાઠોડ, મહામંત્રી સરદારસિંહ કે મકવાણા તથા કરણી સેના પ્રાંતિજ પ્રમુખ યુવરાજસિંહ રાઠોડ, રતુબા ઝાલા સહિત ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો, હોદ્દેદારો, સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. આજે આપણે રાજપૂત સમાજ વિશે અને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી થવા બાબત રૂપાલા સાહેબને જે નિવેદન કરેલું હતું એ તમામ ક્ષત્રિયોને આઘાતજનક લાગેલું છે. એટલા માટે કે રૂપાલા સાહેબની ટિકિટની માંગ છે કે રદ કરો. આખા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આક્રોશે ભરાયેલો છે, એટલા માટે અમારું આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને બીજેપીના અમારો કોઈ વિરોધ નથી. કઈ નહીં, અમે આજ સુધી બધા બીજેપીમાં જોડાયેલા હતા, પણ બીજેપીનો અમારે કોઈ વિરોધ નથી. પણ રૂપાલા સાહેબ આ બીજેપીમાં હોવા છતાં આ બીજેપીને જે ટેકો આપવાવાળી જે ક્ષત્રિય સમાજ છે એને જ આવી રીતે એમને નિવેદન આપ્યું, એટલે તમામને આઘાતજનક એક વસ્તુ લાગી છે કે ઘા લાગ્યો છે અંદરથી. એટલે અમારું કેવું એટલું જ છે કે રૂપાલા સાહેબને આવું નિવેદન ના આપવું જોઈએ. એના બદલ આ તમામ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, એટલા માટે અમે નિવેદન પત્ર આજે આપ્યું છે. અને આ ખરેખર બીજેપી સરકારને પણ વિચારવું જોઈએ કે આટલા બધા ક્ષત્રિય સમાજના વિરોધ થતા હોય તો બી એક માણસ માટે આવડો મોટો સમાજ 22 કરોડ જનસંખ્યા આખા દેશમાં ધરાવે છે, છતાં પણ એમને પેટમાંથી પાણી નથી હલતું, તો પછી આ તદ્દન એમને બીજેપી વાળાને વિચારવું પડે જરા. આપણે બીજેપી સરકાર નો વિરોધ કરવાનો અમે કોઈ એવા વ્યક્તિએ ક્ષત્રિય સમાજે કોઈને પણ એમ નથી કીધું કે બીજેપીનો વિરોધ કરવો, પણ બીજેપીના સાથે જ હતા અને સાથે રહેવા માંગીએ છીએ, હજી પણ સાથે રહેવા માંગીએ છીએ બીજેપીના. પણ છતાં પણ આ અમારી માંગ, અમારા વિચારો અને અમારી વાત કોઈ સાંભળવા માંગતું નથી. એટલા માટે અમે નિવેદન પત્રો તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે બધા તમામ ક્ષત્રિયો ભેગા થઈને અહીંયા આપીએ છીએ, કેમ કે અમારી વાત ત્યાં હાઈકમાન્ડ સુધી પહોંચે, અને હાઈકમાન્ડ સુધી પહોંચે એટલા માટે જ આ આવેદન પત્રો આપવાનું અમારે જરૂરત પડી છે. નહીં તો અમારે શું જરૂર હતો? આજ સુધી બધા ક્ષત્રિયો તમામ બીજેપીના સાથે જ હતા અને સાથે રહેવા માંગીએ છીએ, છતાં પણ આ અમારી વાત કોઈ સાંભળવા માંગતું નથી, તો પછી અમારે શું કરવું? આ એક સવાલ છે. અમે એમને સવાલ કરીએ છીએ તો અમારો જવાબ જોઈએ છે, બીજું કંઈ નહીં અમારું. અને આજે અમારી બેન દીકરીઓ જોહર ઉપર ઉતરવા નીકળી તો આ એક શરમજનક વાત છે, કેમ કે જોહર ઉપર ઉતરવા ક્યારે નીકળે કે ક્ષત્રિયોની વીર વિહોની ધરતી ન થઈ જઈએ. હજી બધા ક્ષત્રિયો જીવે છે ગુજરાતમાં, કોઈ ક્ષત્રિયોની જનસંખ્યા ઓછી નથી, પણ એ નજરઅંદાજ ના કરતા આ અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે હજી ક્ષત્રિયો જીવે છે. ભલે આ તમને દેખાતું હોય એવું હોઈ ન શકે, કેમ કે અમારી જનસંખ્યા કોઈ ઓછી નથી અને અમને નજરઅંદાજ કરવાનો બિલકુલ પેલું એ ના કરે, નહીં તો આ છે ને બહુ આનો ગંભીર પરિણામ બીજેપીને ભોગવવા પડશે. એક એક માણસ માટે આખા તમામ બીજેપી પક્ષને આ ભોગવવું પડશે, કેમ કે અમે વિરોધમાં જવા માંગતા નથી, પણ અમને મજબૂર કરશે ને તો પછી અમારે પછી વિરોધ પક્ષમાં અમારે ઉતરવું પડશે એવી અમે
અપેક્ષા રાખતા નથી, પણ અમે એટલું કહીને આ બીજા ભાઈને પણ મોકો આપું છું. આ મીડિયા વાળા ભાઈનો ધન્યવાદ. જય ભવાની, જય ભવાની, જય શ્રી રામ, જય ભવાની, જય મા કરણી. હું યુવરાજસિંહ રાઠોડ, કરણી સેના પ્રમુખ. સમગ્ર દેશમાં અત્યારે હાલ જે ક્ષત્રિયો આંદોલન પર ઉતર્યા છે એ બહુ શરમજનક વાત છે, કેમ કે ગુજરાતમાં ખાસ કરીને બધા ક્ષત્રિયો જ છે. હવે એક અમારી કોઈ પક્ષ કે પાર્ટીથી કોઈ વિરોધ નથી, અમારી એક જ પાક છે કે પુરુષોત્તમભાઈને રૂપાલાને ટિકિટ રદ કરો અને એમના સિવાય બીજા કોઈ બી નહીં આપો. ભાજપથી અમારો કોઈ વિરોધ નથી. જય શ્રી રામ, જય ભગવાન. ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો ગાંધીજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.